હેલો એવરીવન, બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિત ભણવાનું છે, તો નવું પ્રકરણ ભણવાનું છે. એની પહેલા હું તમને કેટલીક વસ્તુ બતાવીશ, એના તમારે મને જવાબ આપવાના છે. ચલો બાળ મિત્રો, આ દેખાય છે તમને, તમારા ઘરે બધી વસ્તુ તમે જોઈ જ હશે, એ જ બધી વસ્તુ હું તમને બતાવીશ. ચલો આ બોલો જોઈએ શું છે બાળકો, શું છે બોલો બોલો? તપેલી. વેરી ગુડ. ચલો હવે આ બોલો જો બાળકો, શું છે આ? શું છે આ? જગ. સરસ. ચલો બાળકો આ બોલો જોઈએ શું છે આ? તમે બધામાં પીવા જ છો, તમારું દૂધ બોર્નવીટા વાળું પીવું છો ને? બોલો તો શું છે આ? કપ. વેરી ગુડ. ચલો હવે આ બોલો જોઈએ, આ શું છે બાળકો? શું છે આ? ગ્લાસ. વેરી ગુડ. તો આ બધા જે આપણે વાસણો જોયા, તો એ બધા જ પાત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એવું જ પ્રકરણ આપણે ભણીશું ગણિતમાં, પ્રકરણ 7, જગ અને મગ. લીંબુ શરબત બનાવવાનું છે બરાબર? તો ચલો હવે આપણે લીંબુ શરબત બનાવીએ. તો લીંબુ શરબત બનાવવા માટે મેં અહીંયા કેટલીક વસ્તુઓ લીધેલી છે બરાબર? તો પહેલા લેવાનું છે આપણે એક ગ્લાસ પાણી બરાબર. આ દેખાય છે તમને, મેં એક ગ્લાસ પાણી લીધેલું છે. એને થોડું ખાલી રાખવાનું છે. ત્યાર પછી લેવાનું છે અડધું લીંબુ. શું લેવાનું છે? અડધું લીંબુ. પછી મેં અહીંયા કેટલીક ખાંડ અને મીઠું લીધું છે. તો હવે આપણે માપ માટે બનાવવાનું છે કેવી રીતે એ જોઈએ. તો આટલું પાણી લેવાનું છે, ત્યાર પછી અડધું લીંબુ અને ખાંડ કેટલી લેવાની છે આપણે? એક ચમચી. કેટલી? એક ચમચી. તો હવે હું શું નાખીશ? એક ચમચી ખાંડ બરાબર. ચલો પછી મીઠું કેટલું લેવાનું છે? એક ચપટી મીઠું નાખવાનું છે. શું નાખવાનું છે? એક ચપટી મીઠું. તો અમે નાખ્યું એક ચપટી મીઠું. હવે આપણે શું કરવાનું છે કે આ જે અડધું લીંબુ છે, એ અડધું લીંબુમાંથી કેટલા ટીપાથી ચમચી ભરાય છે એ આપણે ગણવાનું છે બરાબર. ચાલો તો એ ગણીએ, તમે પણ મારી સાથે કરજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. ચલો આ સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ. તો કેટલા ટીપાથી આ? વીસ બરાબર. એટલે આપણો અડધું લીંબુ થઈ ગયો. હવે વીસ ટીપા લીંબુનો રસ આપણે એટલે એક ચમચી જેટલું આમાં નાખી દઈશું બરાબર. હવે શું કરશું આપણે? આને ઓગાળવાની છે ખાંડને. ખાંડને ઓગાળવા માટે આપણે શું કરવું પડશે? એને હલાવવું પડશે બરાબર. જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવશું. તો આ જ રીતે તમારે પણ લીંબુ શરબત બનાવવાનું છે બરાબર બાળકો, અને પછી તમારે પી જવાનું છે. તમારું શરબત તૈયાર થઈ ગયું બરાબર. હું હવે એને પીવું છું બરાબર. અરે વાહ, મારું તો મસ્ત બન્યું છે.
તો આ જ રીતે તમારે પણ બનાવવાનું છે બરાબર તો બાર મિત્રો શરબત બનાવવાની મજા આવી ને તો હવે એમાં આપણે અડધા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળ્યું હતું એ બધું તમે જોયું હતું ને તો એના પરથી આપણે કેટલુંક લખવાનું છે તો એ જોઈ લઈએ ચલો શું કીધું છે અનુમાન કરો અને પછી શોધી કાઢો તો આપણે તો જોયું જ હતું કે અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે તો આપણે જ્યારે લીંબુ શરબત બનાવ્યું હતું ત્યારે આપણે ચમચીમાં ગણ્યું હતું બરાબર તો મેં જ્યારે શરબત બનાવ્યું હતું તો મારી ચમચીમાં અડધા લીંબુમાંથી મને કેટલા ટીપા રસ મળ્યા હતા કેટલા મળ્યા હતા મને 20 તો હું અહીંયા કેટલા લખીશ 20 ટીપા બરાબર હવે તમે જ્યારે બનાવશો તો તમારે જેટલા મળશે એટલા તમારે લખવાના રહેશે બરાબર બાળકો ચલો પછી શું કીધું છે કે આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે તો એ તમારે જાતે કરવાનું છે અને લખવાનું પણ છે પછી શું કીધું છે કે કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય છે એ પણ તમારે જાતે કરવાનું છે અને લખવાનું છે બરાબર બાળકો મજા આવશે હને ઘરે તમારે કરવાનું છે ને લખવાનું છે તો બાળ મિત્રો આપણે શરબત બનાવીએ જોયું ને બરાબર અને તમારે પણ બનાવવાનું છે હવે એ જ શરબત બનાવવા માટે તમને એક ગ્લાસ શરબત બનાવવા માટે તમને ખબર પડી ગઈ કે આપણે કેટલી કેટલી વસ્તુ જોઈતી હતી બરાબર તો હવે મારે 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો એમાં કેટલા લીંબુ જોઈશે અને કેટલી ચમચી ખાંડ જોઈશે એ તમારે મને કહેવાનું છે બરાબર મેં અહીંયા બધી વસ્તુઓ મૂકેલી છે તમારે જોવાની છે તો બાળ મિત્રો અહીંયા જુઓ આપણે જોયું હતું કે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે આપણને અડધું લીંબુ જોઈતું હતું બરાબર અને 1 ચમચી ખાંડ તો અહીંયા ગાડી મેં તમને મૂકેલા દેખાય છે કેટલા ગ્લાસ છે અને એ જ રીતે લીંબુ પણ મૂકેલા છે બરાબર તો હવે મને કહેવાનું છે કે જો આપણે 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો કેટલા લીંબુ જોઈએ બોલો જોઈએ બાળકો કેટલા લીંબુ જોઈશે 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો જો અહીંયા મેં અડધા અડધા મૂકેલા છે હવે આપણે એને ગણવાના છે કે કુલ કેટલા લીંબુ જોઈશે ચલો તો કેટલા જોઈશે બાળ મિત્રો લીંબુ કેટલા જોઈશે 3 વેરી ગુડ 3 કઈ રીતે જોઈશે જુઓ આપણે અહીંયા અડધા અડધા લીંબુ લીધું છે બરાબર એટલે આ અડધું લીંબુ અને આ અડધું લીંબુ એટલે એક લીંબુ થયું બરાબર પછી આ અડધું અને આ અડધું એટલે 2 અને આ અડધું અને આ અડધું એટલે 3 તો 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે આપણને કેટલા લીંબુ જોઈશે 3 બરાબર અને શું બીજું તો કેટલી ચમચી ખાંડ જોઈશે તો આપણે 1 ગ્લાસ શરબત બનાવ્યું હતું તો એમાં કેટલી ચમચી ખાંડ નાખેલી હતી 1 ચમચી બરાબર તો હવે 6 ગ્લાસ બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈશે બાળકો બોલો જોઈએ તમે જોયું હતું ને કેટલી ચમચી જોઈશે 6 વેરી ગુડ 1 ગ્લાસમાં 1 એટલે 6 ગ્લાસમાં 6 ચમચી જોઈશે ખાંડ બરાબર ને બાળ મિત્રો તો બાળકો આપણે પ્રવૃત્તિ કરી જ હતી બરાબર એના ઉપરથી અહીંયા લખવાનું છે કે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે અને તમે કેટલી ચમચી ખાંડ લેશો બરાબર તો મેં તમને એ પ્રવૃત્તિમાં બતાવી દીધું છે તો તમારે એ રીતે આમાં જવાબ લખવાના રહેશે તમારી જાતે બરાબર ને બાળ મિત્રો બાળકો લીંબુ શરબત બનાવવાની અને પીવાની મજા આવી ને અને તમને શરબત બનાવતા પણ આવડી ગયું બરાબર ને તો હવે તમારા ઘરે મહેમાન આવે તો તમારે શરબત કોણ બનાવશે મમ્મી નહીં પણ કોણે બનાવવાનું છે તમારે બરાબર ને આવડી ગયું ને તમને ઓકે તો બાય બાય